રાઈસ ચેનલમાં અલ્પા આપનું સ્વાગત કરે છે આજે હું પાણીપુરીની રેસીપી લઈને આવી છું પાણીપુરી નાના મોટા સૌને ભાવતી વાનગી છે આપણે ઘરે જ સ્વાદિષ્ટ પાણીપુરી બનાવી શકીએ છીએ તેના ઇન્ગ્રીડિયન્ટ્સ આ પ્રમાણે મેં લીધા છે લીલા ધાણા અને ફુદીનાનો ઉપયોગ કરીશું ધાણાને ફુદીનાને ધોઈને કાપીને લીધા છે એની સાથે લીલા મરચાં સંચળ પાવડર મરી પાવડર લીંબુનો રસ અને આદુના ટુકડા લીધા છે મીઠું એક ગ્રાઇન્ડરની અંદર ધાણા અને ફૂગ ઉમેરી દીધા અને લીલા મરચાંની સાથે આપણે આને પેસ્ટ બનાવવાની છે આદુના ટુકડા એની અંદર ઉમેરી દઈશું ત્યારબાદ સંચડ પાવડર આપણે ઉમેરીશું સંચણ પાવડરનો ઉપયોગ કર્યો છે મેં મીઠું સ્વાદ મુજબ મીઠું પાણીને લીલું રાખવા માટે આપણે લીંબુનો રસ ઉમેરીશું પેસ્ટ બનાવતા લીંબુ ઉમેરવું ખૂબ જ જરૂરી છે કાળા મરીનો પાવડર અને આ સાથે અહીંયા તમે આઈસ ક્યુબ્સ ઉપયોગ કરી શકો છો અથવા તો ચિલ્ડ વોટર જેમાં પાણી બનાવવાનું છે તે પાણીની અંદર પણ એક લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું અને પછી જે પેસ્ટ બનાવી છે તેને આપણે એડ કરીશું બરફ અને ઠંડા પાણીથી આ રીતે પાણી બનાવશો તો તમારા પાણીનો કલર આગવી જ રીતે ગ્રીન રહેશે એની અંદર પાણીના ભાગનું મીઠું અને સંચળ આપણે ઉમેરી દેવાનું છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું આપણું પાણી તૈયાર છે સરસ ગ્રીન કલર પકડાયો છે રેડી ટુ સર્વ બોઇલ્ડ પટેટોનું આપણે મિક્સર બનાવી લઈએ તેના માટે બટાકાને બાફી લીધા છે હવે બટાકાને આપણે ક્રશ કરી લઈશું આપણી પાસે મેશર છે એનાથી આપણે મેશ કરી દેવાના છે તેની અંદર ક્રશ કરેલા લીલા મરચાં ઉમેરી દીધા ત્યારબાદ એની અંદર આપણે શેકેલા જીરાનો પાવડર અહીંયા મેં જીરાને વધારે શેક્યું છે અને એનો પાવડર બનાવ્યો છે લાલ મરચું પાવડર સંચળ જીરું અને સંચળ મસાલામાં ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટ આપે છે તેની અંદર બારીક સમારેલા ધાણા ઉમેરી દીધા છે ધાણા જીરું પાવડર આપણે એક ચમચી જેટલો ઉમેર્યો છે હવે એને આપણે થોડું ક્રશ કરી લઈશું આ જે મસાલો છે તેને મીઠું સ્વાદ મુજબ ઉમેરી દીધું છે ક્રશરથી આ મસાલાને આપણે થોડું ક્રશ કરી લેવાનું છે ધાણા અને જીરા પાવડર અને સંચળ ત્રણેય મિક્સરથી ખૂબ જ સરસ મસાલાનો સ્વાદ આવે છે ચણાને આપણે વાટતા નથી એટલે એને આખા જ આપણે એમાં ઉમેરીશું અને બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે પાણીપુરીનું મસાલાથી ભરપૂર પાણીપુરી રેડી છે મીઠી ચટણી સાથે મેં એને સર્વ કર્યું છે આ તમે ઘરેથી જરૂરથી ટ્રાય કરશો નવા વિડીયો સાથે ફરીથી મળતા રહીશું સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ બેલ બટન